नमस्कार विद्यार्थी मित्रों, हूँ हसमुख झाला। तक्षशिला विद्यालय डिस्टन्स लर्निंग प्रोग्राम में हार्दिक स्वागत करूँ छू। छेल्ले आपणे वीडियो लेक्चर की अंदर उदाहरण एक यूक्लिडी भागवेणी प्रमाण भूसा शोधो ए सीख्या था। हवे आपणे स्वाध्याय 1.1 टेक्स्टबुक दाखला नंबर एक यूक्लिडी भागविधिनो उपयोग करी भूसा शोधो। एमो पहला दाखला की रकम छे 135 अने 225। हवे आपणे जोई शकीए छीए के 135 अने 225 बन्ने माथी मोटी रकम कई, तो आपणे ए करीशुं 225 ग्रेटर 135। हवे मोटी रकम भाज्य बनशे અને નાની રકમ ભાજક બનશે, તો માટે 225 is equal to 135 ગુણ્યા 135 ને 2 વડે ગુણો તો 270 થાય। જે 225 કરતા મોટા છે તો આનો ભાગ 2 ચાલશે નહીં, તો આપણે એ ભાગ કરીશું વત્તા શેષ કેટલી બનશે, तो 225 માંથી 135 બાદ કરવાનું। 5 માંથી 5 જાય 0, 2 માંથી 3 ના જાય એટલે 12 માંથી 3 જાય 9, અહીં કેટલા વધ્યા છે 1, 1 માંથી 1 જાય 0। આમ ના કરવું હોય તો 225 ભાગ્યા 135, 135 એટલે 135 0, 12 માંથી 3 જાય 9, 1 માંથી 1 જાય 0, જે આપણે આંતર ભાગાકાર શોધે કરીશું। હવે જે ભાજક હતું એ શું બનશે, ભાજ્ય જે શેષ હતી એ ભાજક ગુણ્યા 135 ને 90 વડે ભાગો, 90 દુ 180, આપણે 135 કરતા વધવાના જોઈએ, તો 90 એકા 90, 5 માંથી 0 જશે 5, 3 માંથી 9 ના જાય એટલે 13 માંથી 9 જાય, તો કેટલા વધશે 4, તો ગુણ્યા 1 વત્તા 6 વત્તા 45। હવે 90 બરાબર 45 ભાજક ગુણ્યા 45 90 વત્તા 6 કેટલું, તો અહીં અંતિમ શૂન્યતર શેષ કેટલી આવી 45, તો અહીં અંતિમ શૂન્યતર શેષ 45 છે, માટે ભૂસા 135 અને 225 is equal to 45। મિત્રો તમે જોઈ શકો છો કે 45 ના ઘડિયાળમાં 135 આવે અને 225 આવે, એટલે બંનેનો ભૂસા કેટલો 45। આ યુક્લિડની ભાગવેણી પ્રમાણે ભૂસા કરો। હવે એમાં બીજો દાખલો જોઈએ, તો 196 અને 38,220, 38,220 એનો ભૂસા શોધીએ, તો આના અવિભાજ્ય માં પડીએ દાખલો મોટો થઈ જાય। એનો ભૂસા શોધવા માટે યુક્લિડની ભાગવેણીનો ઉપયોગ કરીએ। આ બંનેમાંથી મોટી રકમ કઈ છે 38,220 ગ્રેટર 196, તો મોટી રકમને નાની રકમ વડે ભાગવાના 38,220 ભાગ્યા 196, 196 એટલે આપણે 200 ની નજીક કરી લઈએ,
कई संख्या वाली बात चलिए तो 382 नजीक केवल मानी लो कि आप बस 100 नजीक में आप बस 100 400 वही जाए तो कई संख्या की बात चल से एक एक बात चलिए 196 बे मधी 6 ना जाए એટલે 12 માંથી 6 જાય તો 6 અને 7 માંથી 9 ના જાય તો 17 માંથી 9 જાય તો કેટલા રહે 8 અહીં કેટલા વધે છે 2 2 માંથી 1 જાય 1 ઉપર ઉતાર્યા 2 હવે 200 ગણવાના 200 ને કેટલા વડે ગુણો તો 1800 ની નજીક જવાય 9 વડે તો આપણે ભાગ ચલાવે 9 બે 9 6 54 વધી પડી 5 99 81 81 ને 5 86 વધી પડી 8 9 એકા 9 9 ને 8 17 એટલે 9 ગુણાકાર કરતા આપણે કેટલા મળ્યા 1764 હવે 2 માંથી 4 ના જાય એટલે 12 માંથી 4 જાય તો 8 5 માંથી 6 ના જાય એટલે 15 માંથી 6 જાય તો 9 7 માંથી 7 જાય 0 1 માંથી 1 જાય 0 98 શેષ બચે તો માટે 38 220 બરાબર 196 સોરી 1 મિનિટ સોરી 196 વધુ ભાગ આપણે જીવ કરવાનો રહી ગયો 980 છે પાંચે ભાગ કરવો કેમ 19 5 55 980 ની નજીક જવાશે તો 5 6 30 વધી પડી 3 5 9 45 ને 3 48 વધી પડી 4 5 1 5 ને 4 9 અહીં શેષ કેટલી થઈ ગઈ 0 તો 196 ગુણ્યા 195 વત્તા કેટલા એક જ સ્ટેપ છે એટલે શું કહી શકાય 196 એ 38220 નો અવયવ છે તો 196 એ 38220 નો અવયવ હોય તો બંને માંથી નાની રકમ એ ગુસા બની જાય તો અહીં અહીં અંતિમ શૂન્યતર શેષ 196 છે માટે ગુસાઅ 196 38 220 બરાબર કેટલા 196 ચાલ હવે દાખલા નંબર 3 જોઈએ અને 255 આનો પણ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે ગુસાઅ શોધવાનો છે 867 અને 255 બંનેમાંથી મોટી રકમ કઈ છે તો માટે 867 ગ્રેટર 255 તો આપણે ભાગાકાર કરીશું 867 ભાગ્યા 255 255 ને કેટલા વડે ગુણો તો 867 ની નજીક જવાય 200 ચોક 800 25 ચોક 100 થશે એટલે 900 થઈ જશે તો ચારે ભાગ ચાલશે નહીં ત્રણે ચાલશે ત્રણે 3 પંચા 15 વધી પડી 1 3 2 6 6 નો વધી 1 પડી ગઈ 7 3 2 6 675 7 માંથી 5 જાય 2 6 માંથી 7 ના જાય એટલે અહીંયા આગળ 10 10 ના 6 16 16 માંથી 7 જાય 9 અહીંયા 7 માંથી 6 જાય 1 112 તો 867 બરાબર 225 ગુણ્યા 3
ક હતો હવે શું બનશે વાચ્ય તો માટે 225 બરાબર શેષ બાળક બનશે 192 192 એટલે 200 ની નજીક ગણીએ 200 2 400 વધી જશે ભાગ કેટલાય ચાલશે 1 1 વત્તા 225 ને 192 વડે ભાગતા 1 એ ભાગ કરાવતા 192 5 માંથી 2 જાય 3 12 માંથી 9 જાય 3 1 માંથી 1 જાય 0 તો શેષ કેટલી વધી 33 તો માટે 192 બરાબર શેષ ભાગે બનશે 33 ગુણ્યા તો આપણે 192 ને 33 વડે ભાગે 27 તો 33 ગુણ્યા 5 વત્તા શેષ વધી આપણી પાસે 27 તો માટે 33 બરાબર 27 ગુણ્યા 2 કરીએ તો 54 થઈ જાય 33 કરતો વધી જાય અને પાંચ કરો તો 1 33 માંથી 27 જાય કેટલા વધશે 6 હવે જે ભાજક હતો એ ભાજ્ય બન્યો શેષ જે હતી એ ભાજક 6 ગુણ્યા 6 6 24 6 5 30 4 ભાગ થશે શેષ કેટલી હશે 6 6 24 27 માંથી 24 જાય શેષ કેટલી 3 વધશે હવે 6 બરાબર 3 ગુણ્યા 2 વત્તા શેષ કેટલી 0 તો અહીં અંતિમ શૂન્યતર શેષ અહીં અંતિમ શૂન્યતર શેષ 3 છે માટે ગુસાઅ કોનો ક્રમ શોધવાનો છે આપણે 8 6 7 2 5 5 = 3 ઓકે